સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામે પેટ્રોલ પંપ નજીક સાયકલ પર જઈ રહેલા બે યુવાનોને મોસાલી તરફથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બંને યુવકોને હવામાં ઉછાળતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવકનું મોત થયું છે વાંકલ ગામે ગામિત ફરિયા ખાતે રહેતા તરુણ કુમાર મનોજભાઈ ગામિત તેમજ જેનિશ કુમાર કમલેશભાઈ ગામિત આ બંને તરુણ ધોરણ દસમાં અભ્યાસ કરતા બે દિવસ અગાઉ બંને મિત્રો સાંજના સમયે સાયકલ પર સવાર વાંકલ મોસાલી મુખ્ય માર્ગ પર ફરવાની કર્યા હતા દરમિયાન પેટ્રોલ પંપ નજીક મોસાલી તરફથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે આ બંને યુવકોને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક એકસો આઠમાં સારવાર અર્થે જંગફાઉ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં તરુણ ગામિટને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થતાં તેમને સરદાર હોસ્પિટલ બારદોલી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ જેનિસ ગામિટને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સુરત ખાતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો પરંતુ બે દિવસથી સારવાર દરમિયાન જેનિસ ગામિટને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું જેને સુરતથી વાંકલના ગામીટ ફર્યુ ખાતે લાવતા માતા પિતાનો એકનો એક લાડકવાયો ગુમાવતા કુટુંબમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી જ્યારે ઘટનાની જાણ થતાં યુવાન મિત્રો સગા સંબંધીઓ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગામીટ ફળિયાના યુવાન મિત્રો સ્થાનિક રહેવાસીઓએ અજાણ્યા વાહન ચાલકનો વાહન નંબર આપી માંગરોળ પોલીસને તાત્કાલિક તપાસ કરી તેની ધરપકડ કરવા માંગ કરી હતી દીપક પુરોહિત દિવ્યાંગ ન્યૂઝ વાંકલ